विद्यार्थी मित्रों नमस्ते। आजना सेशन की बात करिए तो असरकारक केंद्रीय वीजभार थी स्टार्ट करिए, जो खूब ज महत्व पॉइंट है। एक्जाम में घनी वक्त पूछाय एवो पॉइंट है। असरकारक केंद्रीय वीजभार की संज्ञा जेड इफेक्ट अथवा अपने जेड स्टार वडे दर्शा है, खास ध्यान में आ रीतना लखेल हो जेड इफेक्ट। एना पछी बात करिए तो असरकारक केंद्रीय वीजभार कोने कहेवाय। वधु इलेक्ट्रॉन धरावता परमाणु अंदरनी कक्षाना इलेक्ट्रॉन बाह्य कक्षाना इलेक्ट्रॉन ने अपाकर्षे छे, जेने परिणामे बाह्य कक्षाना इलेक्ट्रॉन उपर केन्द्रनु आकर्षण घटे छे। आथी बाह्य कक्षाना इलेक्ट्रॉन उपर केन्द्रनो अमुक ज वीजभार असरकारक छे, तो आ वीजभारने असरकारक केन्द्रीय वीजभार कहेवाय। विद्यार्थी मित्रों आ इलेक्ट्रॉन बाह्य कोषमां छे, एना अंदरना कक्षकों वच्चे शू थाय छे, अपाकर्षण थाय छे, जेना लीधे आ दूरनी तरफ खेंचाय। तो अहीं केन्द्रथी शू थाय, थोड़ा दूर अंतरे पण कंट्रोल में थोड़ा अंशे छे, तो केटलो कंट्रोल करी शके छे तेने असरकारक केन्द्रीय वीजभार कहेवाय। हवे एना माटे स्लेटरनो मत पहेला तो जोईए के केन्द्रीय वीजभार शोधवा, असरकारक केन्द्रीय वीजभार शोधवा माटे जे स्टार बराबर जेड माइनस सिग्मा, जे सिग्मा ए स्क्रीनिंग असर अचळांक छे, सिग्मा वडे दर्शावाय छे, जारे केन्द्रीय वीजभार जेड छे। स्लेटरना नियम प्रमाणे आपणे एम कही शकाय तो स्क्रीनिंग असर नी वात करीए तो जोई लईए पहेला स्क्रीनिंग असर। अंदरना इलेक्ट्रॉन द्वारा छेल्ला इलेक्ट्रॉन पर लागता अपाकर्षण बळने स्क्रीनिंग असर कहेवाय छे। એકલ ઇલેક્ટ્રોન રચના માટે સિગ્મા ગેરહાજર હોય છે। સ્લેટરના ગણવા માટેના નિયમની વાત કરીએ તો સિગ્મા ગણવો હોય તો સ્લેટરનો નિયમ વાપરીએ, તો સ્લેટરે કહ્યું છે કે એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ આયન માટે હંમેશા યાદ રાખજો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થશે, બે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ આયન માટે સિગ્મા બરાબર 0.30 થશે, જેમ કે હિલિયમમાં બે ઇલેક્ટ્રોન છે તો સિગ્મા હંમેશા સ્ક્રીનિંગ અસર કેટલી થશે એની 0.30, એટલે કે જેડ ઇફેક્ટ બરાબર જેડ માઇનસ સિગ્મા કરો તો તમને જેડ બરાબર હિલિયમનો પરમાણીય દળ, સોરી જે પરમાણીય ક્રમાંક આપણે એમ કહી શકાય બે છે, કારણ કે અસરકારક પરમાણીય જેડ બરાબર અસરકારક પરમાણીય ક્રમ લખ્યો છે, તો ઓલરેડી જેડ બરાબર 2 લ્યો અને સિગ્મા બરાબર 0.30 લેશો તો તમને શું મળશે 1.7। તો આમાં એ લખેલ નથી, ખાસ ધ્યાનમાં રાખજો। ફરીથી વાત કરીએ છીએ આગળ કે જો એક ઇલેક્ટ્રોન ધરાવતો હાઇડ્રોજન માટેની વાત કરીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનો 0, હિલિયમ માટે હંમેશા યાદ રાખજો ઓલરેડી સિગ્મા બે ઇલેક્ટ્રોન ધરાવતો હોય ત્યારે 0.30 લેવા સિગ્મા બરાબર ડાયરેક્ટ। હવે વાત કરીએ બે કરતાં વધુ હોય તો એના માટે નિયમની વાત કરીએ તો NS અને NP ઇલેક્ટ્રોન જે સૌથી બહારની કક્ષક છે તેની ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર 0.35 લેવાની, કેટલી લેવાની 0.35। હવે એણે બીજો નિયમ કીધો છે કે N-1 કક્ષકમાં દાખલ થતા SPD ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર SPD આ 3-3 બરાબર એની સ્ક્રીનિંગ અસર માટે કેટલો લઈશું 0.85, અને N-2માં દાખલ થતા SPDFમાં હાજર બધા જ ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર હંમેશા કેટલી લઈશું 1, એના પછીની N-3 હોય તો શું લઈ લેવાનું 1, સમજાઈએ। તો હવે વાત કરીએ આપણે, અને અહીંયા આપણે એમ કહી શકાય એફ માટે અહીંયા 1 લઈજો, N-1 ઇન્ટુ ડી એન એફ, ડી નહીં પણ ખાલી એફ બરાબર। ચલો એના પછી વાત કરીએ આપણે, ગણતરી કરીએ એક ઉદાહરણ દ્વારા સમજીએ। અહીંયા જે સિગ્માની ગણતરી માટેનું એક સૂત્ર આપેલ છે, એન કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા -1 ક્રોસ 0.35, કારણ કે એનની કક્ષા છે, પછી N-1નો વારો આવશે, N-1 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ક્રોસ 0.85, પછી N-2માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બધી આંતરિક કક્ષા 1 વડે ગુણો, સિગ્માના ફેરફાર આવર્તમાં સળંગ અને સમૂહમાં નીચે જતા વધે છે, યાદ રાખજો આવર્તમાં સળંગ અને સમૂહમાં નીચે જતા શું થાય છે વધે છે। આગળ વાત કરીએ આપણે તો હવે આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી?
લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો આપણે જેડ સ્ટાર શોધીએ કોઈક ઉદાહરણ દ્વારા તો આપણને ખ્યાલ આવે એણે લખી દીધું છે એક ઇલેક્ટ્રોન માટે કેટલો ઓ લેવાનો 0.30 અને બે માટે હંમેશા યાદ રાખજો એક માટે 1s ઇલેક્ટ્રોન માટે હંમેશા સિગ્મા કેટલો હશે 0.30 એટલે બે ઇલેક્ટ્રોન પ્રણાલી માટે અને એક ઇલેક્ટ્રોન પ્રણાલી માટે શું લઈશું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 ઉદાહરણ લઈએ આપણે ઓલરેડી લિથિયમનું લઈએ લિથિયમનું જેડ સ્ટાર કેટલો મળે છે જેડ ઇફેક્ટ કેટલી મળે છે એવું પૂછે તમને તો ગણતરી કઈ રીતના કરશો તો એનું સૂત્ર લખે 1s2 2s1 તો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ગણવાનો નથી એટલે એન કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આપણે ઓલરેડી એની અંદર કેટલો હશે 0 તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વાત કહી દઉં લિથિયમની આ બાજુ લખીએ આપણે 1s2 2s1 એટલે મને નડે નહીં ત્યાંથી ભૂસી નાખ્યું મેં હવે વાત કરીએ આપણે ફરીથી વાત કરીએ આપણે કે આની અંદર છેલ્લી કક્ષક એન ઇલેક્ટ્રોન છે આ એન કક્ષક છે એનમી કક્ષક ધારી લેવાની તો આ શું થઈ કે n-1 એક ઇલેક્ટ્રોન બાદ સોરી એનમાંથી એક બાદ કરે એટલે શું થઈ જાય 1 એન બરાબર 2 હતું હવે એણે કીધું કે એનમાં રહેલા ઇલેક્ટ્રોન એક કાઢી નાખો તો શું થાય 0 સૂત્ર હતું સિગ્મા શોધવા માટેનું આ કે ભાઈ જે છે ઇલેક્ટ્રોન એમાંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખો તો 0 તો આ વધશે નહીં હવે n-1ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ 2 તો n-1 માટે 2 ઇલેક્ટ્રોન હોય તો કયું આવશે sp કક્ષક હોય તો 0.85 તો 0.85 ક્રોસ 2 કરો તો આપણને મળશે 1.7 હવે ઝેડ ઇફેક્ટ બરાબર આપણે ભણી ગયા z-σ ઝેડ કેટલો છે 3 માઇનસ 1.7 કરો એટલે આપણને મળશે 1.3 તો આ રીતના પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એના પછી વાત કરીએ સોડિયમનું ઉદાહરણ લઈએ ધારો કે સમજીએ સોડિયમનો પરમાણુ ક્રમાંક 1s2 2s2 11 છે અને એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1 છે હવે વિચારો વિદ્યાર્થી મિત્રો આ એન છે આ n-1 છે અને આ n-2 છે હવે એન છે એની અંદરથી એક ઇલેક્ટ્રોન કાઢ નાખો એટલે આને તો ગણવાનું જ નથી આની અંદર ચેક કરો 2s2 2p6 n-1માં કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ 8 તો 8 ક્રોસ 0.85 સમજાયે પ્લસ 2 n-2 માટે કેટલો આવશે 1 એટલે 0.85 ક્રોસ 8 કરો તો જોઈએ ફરીથી લખું છું અહીંયા 0.85 ક્રોસ 8 પ્લસ 2 ક્રોસ 1 એટલે સિગ્મા મળશે તો આપણે સૌથી પહેલા વાત કરીએ છ પોઈન્ટ 80 પ્લસ 2 આવશે એટલે 8.80 મળશે આપણે એમ કહી શકાય હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક તો આપણે જાણીએ છીએ n-1 છે એના માટે 2 11 પરમાણુ ક્રમાંક છે 11માંથી બાદ કરો 11-8.80 તો આપણે એમ કહી શકાય 11માંથી એટલે 2 અને 2.20 વધશે તો 2.20 વધે છે વિદ્યાર્થી મિત્રો તો આ થઈ આપણે એમ કહી શકાય ઝેડ ઇફેક્ટ આ રીતના વિદ્યાર્થી મિત્રો તમને એમ પણ પૂછી શકે કે ધારો કે કાર્બનની મારે શોધવી છે કાર્બનની ઝેડ ઇફેક્ટ કેટલી થશે તો એની ઇલેક્ટ્રોન રચના દોરો 1s2 2s2 2p2 ધ્યાનમાં રાખજો ખાસ તો આ એન કક્ષક થઈ ગઈ અને આ કઈ થઈ ગઈ n-1 હવે એનની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે 4 ચારમાંથી એક બાદ કરે એટલે 3 થાય અને 3ને કેટલા વડે ગુણશું 0.35 વડે એનને 0.35 વડે એસપી હોય તો અને n-1ને 1 વડે તો પ્લસ શું આવશે 2 ક્રોસ 1 તો 2 ઇલેક્ટ્રોન હતા અને અહીંયા શું આવશે 1 વડે ગુણવાનું 0.35 ગુણ્યા 3 કરો તો 1.05 પ્લસ 2 આવશે એટલે 3.05 મળે હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે
तो 3.05 बात करता अपने, सॉरी 3.95 बात करता अपने, फरीथी एक बार जो लिए कितना आता, इरेज करना के आ सुधी ना के फरीथी परमाणु क्रमांक कार्बन नो 6 छे એટલે ઝેડ ઇફેક્ટ બરાબર હો ફરીથી આપણે એમ કહી શકાય 3 ઇલેક્ટ્રોન હતા 1s2 2s2 2p2 હતું 3 ક્રોસ 0.35 પ્લસ 2 ક્રોસ 1 હતા માં 1.05 પ્લસ 2 એટલે 3.05 આવે સોરી તો આપણે લખી શકાય અહીંયા કેટલો 3.05 तो लखी आपणे बाद बाकी करिए अने जवाब लाइए जेड इफेक्ट बराबर 6 परमाणु क्रमांक 3.05 बात करो એટલે 2.95 मळे आपणे तो विद्यार्थी मित्रों आ रीतना आपणे जेड इफेक्ट शोधी शकाय छे तो खास ध्यान में राखजो तो n माइनस n कक्षक माटे हमेशा याद राखजो तो आ रीतना आपणे असरकारक केन्द्रीय वीजभार शोधी शकाय छे विद्यार्थी मित्रों तो बधाने तमे आ रीतना शोधी शको छो एना पछी आगळ वात करीए आवर्तनीय गुणधर्म आवर्तनीय गुणधर्ममां पहेलुं परमाणु कद आयनी कद अथवा परमाणु त्रिज्या अथवा आयनी त्रिज्या विशे वात करीए तो विद्यार्थी मित्रों परमाणुना केन्द्र अने तेनी बाह्यतक कक्षा वच्चेना अंतर एटले परमाणु त्रिज्या बे परमाणुना केन्द्र वच्चे अर्धा अंतरने परमाणु त्रिज्या कहेवाय छे आ अंतर मापवा माटे क्ष किरण विचलन इलेक्ट्रॉन विचलन न्यूक्लियर मैग्नेटिक रेजोनंस एटले के NMR वर्णपट जेवी पद्धति वपराय छे अणुमां रहेला परमाणु वच्चे बनता रासायणिक बंधने आधारे परमाणु त्रिज्याना मुख्य चार प्रकार पड्या छे एक सहसंयोजक त्रिज्या बीजी धात्वीय त्रिज्या त्रीजी आपणे एम के वांडरवाल्स त्रिज्या अने चौथी आयनी त्रिज्या तो सौथी पहला विद्यार्थी मित्रों सहसंयोजक त्रिज्या विषे बात करिए सहसंयोजक त्रिज्या एटले शुं तो सहसंयोजक सिंगल बंध थी जोड़ायेला बे समान परमाणु ना केन्द्रना वच्चेना अंतरना अर्धा मूल्य ने सहसंयोजक त्रिज्या कहे छे दाखला तरीके ए परमाणु जोड़ाईने ए ए एटले के A2 अणु बनावे छे त्यारे सहसंयोजक त्रिज्या आपणे आकृतिमां जोई शकीए छे કે બે પરમાણુ એકબીજા સાથે એ એ છે ઓવરલેપિંગ થયેલું છે ધ્યાનમાં રાખજો ઓવરલેપિંગ થયેલું છે બે કક્ષકો વચ્ચે અને એમના કેન્દ્રને જોડતી અડધી સરેરાશ રેખાને આપણે શું કહી શકાય પરમાણીય સહસંયોજક ત્રિજ્યા જે મૂળ ત્રિજ્યા કરતાં કેવી મળશે મૂળ ત્રિજ્યા એટલી હતી એટલા સુધી પણ અહીંથી ભાગ થયો એટલી થઈ ઓછી મળશે એમ પણ કહી શકાય ડી બરાબર આંતરકેન્દ્રીય અંતર છે તો ઓલરેડી બંને કેન્દ્રો વચ્ચેનું અંતર છે તો સહસંયોજક ત્રિજ્યા બરાબર ડી એ એ બાય 2 હવે Cl2 અણુમાં આંતરકેન્દ્રીય અંતર 1.98 એંગસ્ટ્રોમ છે તો બે ત્રિજ્યા વચ્ચેનું અંતર કેટલું છે 1.98 એંગસ્ટ્રોમ ક્લોરિન માટે એવું કીધું છે તો એક ક્લોરિન પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કેટલી થાય તો 1.98 ભાગ્યા 2 કરતાં 0.99 એંગસ્ટ્રોમ મળે છે એના પછી વાત કરીએ આપણે ધાત્વીય ત્રિજ્યા ધાત્વીય ત્રિજ્યા કોને કહેવાય છે તો ધાત્વીય ત્રિજ્યા એટલે ધાતુના સ્ફટિકમય લેટાઇસ બંધારણમાં બે પાસ પાસેના ધાત્વીય પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને ધાત્વીય ત્રિજ્યા કહેવાય છે ધાત્વીય ત્રિજ્યા એ સહસંયોજક ત્રિજ્યા કરતાં મોટી છે કારણ કે સહસંયોજક ત્રિજ્યા છે આપણે એમ કહી શકાય એ ઓવરલેપિંગ થાય છે સમજો જ્યારે ધાત્વીય ત્રિજ્યા છે એ હું તમને કહું આ જ પરમાણુ ધાતુ સ્વરૂપમાં હોય તો એકબીજાને સ્પર્શ કરે છે અહીં આકૃતિ થોડીક રોંગ છે સ્પર્શ કરે છે ભેગા થતા નથી કક્ષકો વચ્ચે ભેગા નથી થતા તો ત્રિજ્યાની વાત કરીએ બે પરમાણુ વચ્ચેના કારણ કે અહીંયા ઓલરેડી ઓવરલેપિંગ થાય છે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી થતી અહીંયા એકબીજા સાથે નજીકમાં ઊભા રહે છે તેથી આની ત્રિજ્યા જે મળે છે એ આના કરતાં કેવી મળશે વધુ મળશે હવે એ પણ શોધવા માટે સેમ વસ્તુ છે કે ભાઈ બે કેન્દ્રોને જોડતા રેખાના સરેરાશ અંતરને આપણે શું કહી શકાય અડધા અંતરને શું કહી શકાય આપણે ધાત્વીય ત્રિજ્યા કહી શકાય
તો ત્રિજ્યા માટેની વ્યાખ્યા તો કોમન છે, પણ ધ્યાનમાં રાખજો ધાત્વી ત્રિજ્યા કરતાં સહસંયોજક ત્રિજ્યાનું કેવી હોય છે હંમેશા નાની. એના પછી વાંડરવાલ્સ ત્રિજ્યાની વાત કરીએ. વાંડરવાલ્સ ત્રિજ્યા વાયુની ધન અવસ્થામાં એકબીજા સાથે બંધથી જોડાયેલા ન હોય તેવા બે પાસ પાસેના ઘટકો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાંડરવાલ્સ ત્રિજ્યા કહેવાય છે. મેં તમને કીધું, તું યાદ કરો, નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ ધરાવતા હોય, દૂરના અંતરે છે, હાઇડ્રોજન બંધ છે, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, એટલે કોઈની હાજરીમાં પોતાના સ્વભાવમાં ફેરફાર કરે અને જોડાણો રહે, તો એવા પદાર્થને આપણે એમ કહી શકાય, એવા જે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે ત્યારે તેમના કેન્દ્રને જોડતી રેખાના સરેરાશ અથવા આપણે એમ કહી શકાય વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાંડરવાલ્સ ત્રિજ્યા કહેવાય છે, જે ધાત્વીય ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કરતાં વધુ હોય છે, મોટી હોય છે. હવે વાંડરવાલ્સ ત્રિજ્યા બરાબર ડી બાય ટુ. વાયુના આવા અણુ અથવા પરમાણુ વચ્ચે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવે છે. નિષ્ક્રિય વાયુ એ માત્ર વાંડરવાલ્સ ત્રિજ્યા જ ધરાવે છે. અધાતુ અણુઓમાં સહસંયોજક અને વાંડરવાલ્સ ત્રિજ્યા અસ્તિત્વ ધરાવે છે. આદર્શ વાયુમાં વાંડરવાલ્સ આકર્ષણ બળ એ અણુભાર અને પરમાણુ ભારના સપ્રમાણમાં હોય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વાંડરવાલ્સ ત્રિજ્યામાં વધારો થાય છે, જ્યારે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં તેમાં ઘટાડો થાય છે. વાંડરવાલ્સ ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ, આપણે એમ કહી શકાય, ટુ ક્રોસ સહસંયોજક ત્રિજ્યા. વાંડરવાલ્સ ત્રિજ્યા કરતાં હંમેશા ઓછી ધાત્વીય ત્રિજ્યાનું હોય છે કદ, અને એના કરતાં ઓછું આપણે સહસંયોજક ત્રિજ્યાનું હોય છે. તો આ પોઈન્ટ અગત્યનો છે, ખાસ ધ્યાનમાં રાખજો. વાંડરવાલ્સ ત્રિજ્યા બરાબર આપણે એમ લખી શકાય ટુ ક્રોસ સહસંયોજક ત્રિજ્યા. સમજે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો એણે આવી રીતના દોરેલ છે. તો આપણે સીએલ ટુ પરમાણુ વચ્ચે બે સીએલ ટુ પરમાણુ લો, સમજો આકૃતિ થોડીક આ એક પરમાણુ છે ક્લોરીનનો, આ બીજો પરમાણુ છે. તો સમજીએ, આનું કેન્દ્ર અને જોડીય રેખા, આનું કેન્દ્ર અને આને કેન્દ્રને જોડીય રેખા, તો આ અંતર જે છે એ એના અડધું મૂલ્ય મળે છે એ શું છે, સહસંયોજક. આનું અડધું કરી નાખો તો એ શું મળી ગયું, સહસંયોજક. પરંતુ જો અહીંથી આ વસ્તુ જોડવામાં આવે, એનું અડધું કરવામાં આવે, તો એ અંતર શું છે, વાંડરવાલ્સ ત્રિજ્યા. વાંડરવાલ્સ ત્રિજ્યા જે અણુ અણુ વચ્ચે મોટા ભાગે જોવા મળે, તે ધ્યાનમાં રાખજો ખાસ. એના પછી વાત કરીએ આગળ આઈની ત્રિજ્યા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કેન્દ્રની આજુબાજુ વિખરાયેલા ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળની સીમા અને કેન્દ્ર વચ્ચેના અંતરને આઈની ત્રિજ્યા કહેવાય છે. ધન આયન ત્રિજ્યા એટલે કે કેટાયન ત્રિજ્યાની વાત કરીએ, જેમ ધન વીજભાર વધે તેમ ધન આયનની ત્રિજ્યા ઘટે છે. જેમ ધન વીજભાર વધે તેમ ધન આયનની ત્રિજ્યામાં શું થાય, ઘટાડો. કેમ, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે ઇલેક્ટ્રોનની સાપેક્ષ. ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ આપણે. ધારો કે સરખા પરમાણિક સોડિયમ પ્લસ લઈએ આપણે, સોડિયમ પ્લસ અલગ પેન લઈએ આપણે, યસ ઓલ રેડ, ઓકે, સોડિયમ પ્લસ મેગ્નેશિયમ પ્લસ ટુ, પછી આપણે એમ કહી શકાય એલ્યુમિનિયમ પ્લસ થ્રી. આ ત્રણ સમજીએ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ. અહીંયા પ્રોટોનની સંખ્યા આપણે એમ કહી શકાય 11, ઇલેક્ટ્રોનની સંખ્યા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે 10. અહીંયા પ્રોટોનની સંખ્યા 12 છે, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, બે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10. અહીંયા વાત કરીએ એલ થ્રી પ્લસ થ્રીની વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 10 અને પ્રોટોનની સંખ્યા 13. પરમાણુ ક્રમાંકના આધારે જેટલો પરમાણુ ક્રમાંક એટલી જ પ્રોટોનની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, દોડા ખેંચ જેવી રમત રમીએ. ધારો કે આ બાજુની ટીમમાં 11 ખેલાડી છે અને આ બાજુના ટીમમાં 10 ખેલાડી છે. આ બાજુ બીજી ટીમ છે એમાં 12 આવ્યા અને આ 10 આવ્યા, આ બાજુ 13 આવ્યા અને આ બાજુ 10 આવ્યા, તો કોણ વધુ ખેંચી જાય? તમે જોઈ શકો છો કે આની 13-વાળો વધુ ખેંચી જશે ઉપરની તરફ. તો કહેવાનો મતલબ એ છે કે જે અંદર તરફ વધુ ખેંચતો હોય, ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધુ એટ્રેક્ટ કરતો હોય, એનું આકર્ષણ બળ વધુ છે, તેથી બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અંદરની તરફ સંકોચાશે
અને સંકોચ આવવાને કારણે કદમાં શું થાય, ઘટાડો. એટલે જેમ ચાર્જ વધ્યો તેમ આપણે એમ કહી શકાય કદમાં ઘટાડો થયો. તો આયની કદમાં યાદ રાખજો નોર્મલ ધાતુ કરતાં વધુ ઓછી આપણે એમ કહી શકાય એમ પ્લસનો છે, એમ પ્લસ કરતાં ઓછો એમ પ્લસ ટુનો, એમ પ્લસ ટુ કરતાં એમ પ્લસ થ્રીનો. જેમ ધન આયનનો ચાર્જ વધે છે તેમ આપણે એમ કહી શકાય ત્રિજ્યામાં ઘટાડો થાય. એટલે એના ઉપરથી એમ કહી શકાય ધન આયન ચલે છે વન અપન ધન વીજભારનું પ્રમાણ અથવા અસરકારક વન અપન અસરકારક કેન્દ્રીય વીજભાર. એવું જ વસ્તુ ઋણ આયનમાં લઈએ, જેમ ઋણ વીજભાર વધે તેમ ઋણ આયનની ત્રિજ્યા વધે છે. ઉદાહરણ દ્વારા એની સમજવાની કોશિશ કરીએ. આપણે એમ કહી શકાય ઓક્સિજન, આપણે સૌથી પહેલાં લઈએ ક્લોરિન માઇનસ, પરમાણુ ક્રમાંક સલ્ફર માઇનસ ટુ, આ બેની રાખીએ આપણે સમજીએ. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ ગઈ. સલ્ફરનો 16 પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ ગઈ. હવે હું તમને કહું કે અહીંયા ને અહીંયા આ બેની કોમ્પિટિશન દોરડા ખેંચ કરાયું, તો કોણ વધુ ખેંચી જશે? તો એમ કહી શકાય આ વધુ ખેંચી જશે, કારણ કે અહીંયા 16 ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે ને, અહીંયા 17 પ્રોટોન છે, મતલબ ઇલેક્ટ્રોન ખેંચી જાય છે. તો ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચશે? બારની તરફ. તો બારની તરફ ખેંચે તો કદમાં શું થાય? વધારો. તો ચાર્જ જેમ વધે છે, એટલે કે ચાર્જ જેમ વધે છે તેમ કહી શકાય એક્સ માઇનસ, એના કરતાં એક્સ માઇનસ ટુ, એના કરતાં એક્સ માઇનસ થ્રી. ચાર્જ વધ્યો, નેગેટિવ ચાર્જ વધતો ગયો તો કદમાં શું થયો? વધારો. તો ઋણ આયનની ત્રિજ્યા એ પરમાણીય ત્રિજ્યા કરતાં વધુ હોય છે, અને પરમાણીય ત્રિજ્યા કરતાં ઓછી આપણે એમ કહી શકાય ધન આયન ત્રિજ્યા હોય છે. તો આ ધ્યાનમાં રાખજો. એક્ઝામની અંદર એમ પણ પૂછે જનક પરમાણુ કરતાં ધન આયનની ત્રિજ્યા કેવી હોય, તો હંમેશા જનક પરમાણુ કરતાં ધન આયન કેવો હોય? નાનો. અને ઋણ આયન જનક પરમાણુ કરતાં હંમેશા શું થાય? વધુ. જનક એટલે એમાંથી ઉત્પન્ન થયેલો, સોડિયમમાંથી સોડિયમ પ્લસ બને, મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ પ્લસ ટુ બને એની વાત છે. તો મેગ્નેશિયમ ધાતુ અને એમજી પ્લસ ટુ વચ્ચે સરખામણી કરવાની આવે ત્યાંની વાત છે. એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝનું કદ. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કોને કહેવાય છે? જુદા જુદા કેન્દ્રે વીજભાર ધરાવતા કેટલાક પરમાણુ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે, જે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કહેવાય છે. દાખલા તરીકે આપણને આપેલ છે 8O2- 9F- 11Na+ અને 12Mg+2. તો એની અંદર વાત કરીએ તો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝનું કદ, તો તમે ચેક કરો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. હમણાં સમજાવ્યું પ્રમાણે ઓક્સિજનની વાત કરીએ. ચલો ઓક્સિજન ફ્લોરિન માઇનસ, અહીંયા માઇનસ ટુ, અહીંયા માઇનસ એન એ પ્લસ અને એમ જી પ્લસ ટુ. સમજવાની કોશિશ કરીએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે પ્રોટોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોનની સંખ્યા 10. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. ફ્લોરિનની વાત કરીએ તો 9 અને આ બાજુ 10, સમજાય. સોડિયમની વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા 11, 10. મેગ્નેશિયમની વાત કરીએ તો 12, 10. સમજો એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે દોરડા ખેંચ રમવાની વાત છે, તો દોરડા ખેંચની અંદર કોણ વધુ ખેંચી જશે, કઈ બાજુ? તો સૌથી પહેલાં તો જે બાજુ વધુ તાકાત હશે એ બાજુ ખેંચી જશે. તો આ બે કન્ડિશનમાં જુઓ, આ બે કન્ડિશનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે પ્રોટોનની સાપેક્ષ, તો મતલબ ઇલેક્ટ્રોન ખેંચી જશે. ઇલેક્ટ્રોન ખેંચી જાય એટલે અપાકર્ષણ થયું કહેવાય. આ ઇલેક્ટ્રોન ખેંચે એટલે બહારની તરફ ખેંચે, યાદ રાખજો. અને પ્રોટોન ખેંચે એટલે અંદરની તરફ ખેંચે, એટલે કેન્દ્રથી બહારની તરફ ઇલેક્ટ્રોન જાય છે, કેન્દ્રથી બહારની તરફ, બહાર અપાકર્ષણને કારણે દૂર જાય છે. તો કોણ વધુ દૂર જાય ચેક કરો. તો અહીંયા 8 છે અને અહીંયા 9 છે, તો અહીંયા જે ઓછા છે એને એની અસર કેવી હશે? ઓછી, એટલા માટે વધુ ખેંચી જશે. સમજાય છે? તો ફાસ્ટ ખેંચશે. તો ઓલરેડી આપણે એમ કહી શકીએ આ બહારની તરફ, એટલે આનું કદ કેવું થઈ ગયું? સૌથી મોટું. તો ઓ માઇનસ ટુનું કદ મોટું આ બેમાં, એફ માઇનસ ટુ એની કરતાં ઓછું. અહીંયા ચેક કરીએ 10 છે અને અહીંયા 10 છે ઇલેક્ટ્રોન, પણ એની સાપેક્ષે પ્રોટોનની સંખ્યા 11, તો વિરુદ્ધ થઈ ગયું. વિરુદ્ધ થયું મતલબ પ્રોટોન ખેંચી ગયો. પ્રોટોન ખેંચે તો બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? અંદરની તરફ.
અંદર તરફ ખેંચે એટલે કદમાં શું થયો, ઘટાડો. સમજાય? આ રાઉન્ડ હું દોરું છું એ અંદરની તરફ ખેંચાશે, રાઉન્ડ ફરતો ફરતો ક્યાં આવી જશે, અંદરની તરફ. તો અંદર તરફ ખેંચે એટલે કદમાં શું થયો, ઘટાડો. કારણ કે અહીંયા કદ ઘટે છે, કદ ઘટે છે. તો હવે આ બેમાંથી કદ કોનું વધુ ઘટેલું હશે? તો અંદર તરફ જે વધુ ખેંચશે એ કોણ વધુ ખેંચશે? અહીંયા તો 11 છે ને અહીંયા 12 છે, તો 12-વાળો જ વધુ ખેંચી શકે, સ્વાભાવિક છે. તો 12નું સૌથી ઓછું કદ થયું એટલે આપણે એમ કહી શકાય આના કરતાં આનું કદ વધુ, એમ જી પ્લસ 2, અને એમ જી પ્લસ 2 કરતાં એન એ પ્લસનું, એન એ પ્લસ કરતાં એફ માઇનસનું, અને એફ માઇનસ કરતાં ઓ માઇનસ 2નું. તો આ રીતના આના ઉપરથી એમ કહી શકાય સમ ઇલેક્ટ્રોન સ્પેસિસનું કદ ચલે છે 1/ કેન્દ્રીય વીજભાર. લખી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આના પછી કેટલાક અપવાદરૂપ કદ પણ જોઈએ. ચલો પોઈન્ટ. સંક્રાંતિ તત્વોમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં 21 સ્કેન્ડિયમથી માંડીને 30 ઝિંક સુધી પરમાણુ ત્રિજ્યામાં અનિયમિતતા જોવા મળે છે, જેમાં સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ તરફ કદ ઘટે છે. એનું કારણ શું કીધું? કદ ઘટવાનું કારણ તો કેન્દ્રીય વીજભાર વધુ છે. એટલે કેન્દ્રીય વીજભાર એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર, યાદ રાખજો. એટલે ઝેડ ઇફેક્ટ કેવી છે? વધુ કોના કરતાં? સિગ્મા કરતાં, સ્ક્રીનિંગ અસર કરતાં. પરંતુ મેંગેનીઝ પછી જે આવે છે આયન, કોબાલ્ટ અને નિકલ, આ ત્રણેયની કદ એપ્રોક્સિમેટલી કેવું છે? સરખું. એનું કારણ છે કેન્દ્રીય વીજભાર બરાબર ઝેડ ઇફેક્ટ બરાબર સ્ક્રીનિંગ અસર. અને લાસ્ટમાં કોપર અને ઝિંક વચ્ચેની વાત કરીએ તો એમ કહી શકાય કેન્દ્રીય વીજભાર કરતાં સ્ક્રીનિંગ અસર વધી ગઈ. એટલે જેમ ઓલરેડી કદ જે બાજુ વધુ હશે અહીંયા ઉલટું થઈ ગયું છે. અહીંયા કેન્દ્રીય વીજભારને કારણે કદ વધુ હતો, અહીંયા કીધું છે સ્ક્રીનિંગ અસરને કારણે કદમાં શું થયો, વધારો. સમજાઈએ? તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો, કદ વધે છે ઘટે છે. તો આવર્ત નંબર 3ની અંદર ખાસ ધ્યાનમાં રાખજો સ્કેન્ડિયમથી માંડીને ઝિંક સુધીની આ રચના યાદ રાખજો, ખૂબ જ અગત્યનો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, પછી ક્રોમિયમ અને લાસ્ટમાં મેંગેનીઝ તરફ જતાં કદમાં શું થયો, ઘટાડો. કારણ શું લખવાનું છે? કેન્દ્રીય વીજભાર કરતાં સ્ક્રીનિંગ અસર કેવી થઈ ગઈ, ઓછી. જ્યારે Fe ઇઝ ઇક્વલ ટુ CO ઇઝ ઇક્વલ ટુ નિકલ, તો આ એપ્રોક્સિમેટલી કેવો જોવા મળી, સરખી. તો એનું કારણ શું? તો આ બંને કેવા હતા, સરખા. ત્યારબાદ વાત કરીએ તો કોપર કરતાં ઝિંક વધુ કદ ધરાવે છે. એનું રીઝન એવું આવ્યું કે કેન્દ્રીય વીજભાર કરતાં સ્ક્રીનિંગ અસર કેવી થઈ ગઈ, વધી ગઈ. કેન્દ્રીય વીજભાર કરતાં ઝેડ ઇફેક્ટ કરતાં સિગ્મા વધી ગયું એટલે અપાકર્ષણ વધી ગયું, બરાબર. અપાકર્ષણ કરતાં આકર્ષણ વધી ગયું. તો આના જ કારણસે કહી શકાય કોપરની અંદર આકર્ષણ વધી ગયું, તેથી જ કોપરનું કદ નાનું અને ઝિંકનું કદ કેવું થઈ ગયું, મોટું. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખૂબ જ અગત્યના છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ, આગળના સેશનમાં આગળના પોઈન્ટો જોઈશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌ પ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ
અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.